નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટને લઈને ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ આદેશ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલ સુધારવી હોય તો શાળાએ સુધારી આપવી પડે તેવો એક મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવેલ છે. તો આ આદેશ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી સાબિત થઈ શકે છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને ગુજરાત હાઈકોર્ટના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલ હોય તો સુધારવા બાબતેના આદેશ વિશે માહિતી મળી જાય. તો ચાલો હવે આપણે ન્યૂઝપેપરના કટિંગમાં વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટનો આદેશ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલ હોય તો શાળાએ સુધારી આપવી પડે તેવો એક મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવેલ છે. તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો શાળાએ કોઈ ભૂલચૂક કરી હોય તો તે સુધારવાની શાળાની ફરજ છે તેમ જણાવ્યું હતું, અને તે શાળાએ સુધારવી જ પડે એમ ગુજરાત હાઈકોર્ટના એક આદેશમાં ઠરાવ્યું છે. તો શહેરની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવા કરાયેલા હુકમમાં હાઈકોર્ટે આ મુજબ ઠરાવ્યું હતું. તો મિત્રો, આ પ્રમાણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં શાળા દ્વારા જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો તે સુધારવાની શાળાની ફરજ છે તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું, અને તે શાળાએ સુધારી જ આપવી પડે એમ પણ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે. તો શહેરની એક શાળામાં જે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવા બાબતે કરાયેલા આ હુકમમાં હાઈકોર્ટ આ મુજબ ઠરાવ્યું છે. મિત્રો, આગળ માહિતી મેળવીએ કે અરજદાર વિદ્યાર્થિનીના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટનો હુકમ કરવામાં આવેલ છે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ વિગતવાર જોઈએ. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પ્રસ્તુત કેસમાં અરજદાર વિદ્યાર્થિની દ્વારા રજૂ કરાયેલા જન્મનો દાખલો એટલે કે જન્મનું પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવતું એક વૈધાનિક પ્રમાણપત્ર છે જે પુરાવા તરીકે ઘણું મૂલ્યવાન હોય છે. જન્મના પ્રમાણપત્રમાં ઉલ્લેખ કરાયેલી જન્મ તારીખ એ જન્મમરણ અધિનિયમ હેઠળ વૈધાનિક જોગવાઈ હેઠળ નોંધાયેલી હોય છે, અને એક વખત ભૂલ થઈ હોય તો તેને સુધારવી પડે. ખાસ કરીને ત્યારે જે જ્યારે વિદ્યાર્થીની તરફથી રજૂ કરાયેલા જન્મના પ્રમાણપત્રને લઈ કોઈ વિવાદ નથી, તેથી તેના આધારે શાળાએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવો જોઈએ. તો આ પ્રમાણે મિત્રો, જે જન્મનું દાખલો એટલે કે જન્મનું પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવતું એક વૈધાનિક પ્રમાણપત્ર છે જે જન્મમરણ અધિનિયમ હેઠળ વૈધાનિક જોગવાઈ હેઠળ નોંધાયેલો એક પુરાવો ગણાય છે. તો કોઈ એક વખત ભૂલ થઈ હોય તો તેને સુધારવી પડે, અને ખાસ કરીને ત્યારે કે જ્યારે વિદ્યાર્થીની તરફથી રજૂ કરાયેલા જન્મના પ્રમાણપત્રને લઈને કોઈ વિવાદ નથી, તેથી તેના આધારે શાળાએ આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરૂરી સુધારો કરી આપવો પડે. અરજદાર વિદ્યાર્થીની તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે જે તે વખતે તેણીના માતા પિતાએ તેણીની શાળામાં એડમિશન વખતે ભૂલથી બીજી તારીખ લખાવી હતી, અને અરજદારની સાચી જન્મ તારીખ 21/8/1991 છે. તેના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 22/8/1991 લખાયેલું છે. તો મિત્રો, આ પ્રમાણે જે વિદ્યાર્થીની છે તેના દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેના માતા પિતા દ્વારા તેના એડમિશન વખતે તેની જન્મ તારીખ ભૂલથી ખોટી લખાવાઈ ગયેલી છે, એટલે કે તેની જે જન્મ તારીખ હતી તે 21/8/1991 છે, તેના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 22/8/1991 લખાયેલું છે. તો અરજદારે જરૂરી સુધારો કરી આપવા માટે શાળા સમક્ષ તેનું જન્મનું પ્રમાણપત્ર, તેણીના પિતાનું સોગંદનામું સહિતના જરૂરી આધાર પુરાવાઓ રજૂ કર્યા હતા, ત્યારે શાળાએ સાચો સુધારો કરી આપવો જોઈએ તેવો હાઈકોર્ટ દ્વારા આ હુકમ કરવામાં આવેલ છે. તો મિત્રો, આ એક બહુ સારો એવો હુકમ કહી શકાય કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રમાણે જન્મ તારીખમાં ભૂલ હોય છે. તો આ પ્રમાણે જો તમારા જન્મના પ્રમાણપત્ર એટલે કે જન્મના દાખલામાં જો સાચી તારીખ લખાયેલી હોય અને તેના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલથી
કોઈ ખોટી તારીખ લખાયેલી હોય તો આ પ્રમાણે પુરાવાઓ રજૂ કરી અને જે પુરાવા રજૂ થાય તેના આધારે શાળાએ આ એલસીમાં સુધારો કરી આપવો જોઈએ તેવો એક હાઈકોર્ટે હુકમ કર્યો છે। તો મિત્રો આશા રાખું કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો ભૂલ થયેલ હોય તો તેના સુધારા બાબતે હાઈકોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવેલી છે તેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। તો આશા રાખું કે આ વિડીયો તમને ઉપયોગી થશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।